Hello students, how are you all? I hope you all are fine. So very good morning to all. And આપણે હિન્દીના લેક્ચરમાં એક વખત તો મળી જ ગયા છીએ અને આજે SSના લેક્ચરમાં પણ તમારા બધાજનું સ્વાગત કરું છું. આજે આપણે સોશિયલ સાયન્સની અંદર ચેપ્ટર નંબર 14 લોકશાહીમાં સમાનતા એ ચેપ્ટર વિશે ભણવાનું છે. ચેપ્ટર નંબર 14 લોકશાહીમાં સમાનતા એ ચેપ્ટર વિશે આપણે ભણવાનું છે. એ ચેપ્ટર તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 87 એટલે કે 87 નંબરનું જે પેજ છે એ તમે ઓપન કરો તમારી ટેક્સ્ટ બુકની અંદર. ત્યાં ચેપ્ટર આવેલું છે લોકશાહીમાં સમાનતા. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ. ભારત છે એ આપણો લોકશાહી દેશ છે. લોકશાહી એટલે શું? તો કે લોકોનું, લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે ચાલતું જે છે એને શું કહેવાય? લોકશાહી. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય, સરકાર એટલે લોકશાહી. ભારત છે એ આપણો લોકશાહી દેશ છે એટલે એમાં સરકાર છે એ બધું લોકોના મંતવ્યો લઈને અને એની સહમતિ લઈ અને બધા નિર્ણયો છે કરે છે, બરોબર? તો એમાં એની દરેક કાર્યમાં એમના જે દરેક નાગરિક છે એ પણ સહભાગી બને છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. આપણો ભારત દેશ છે એ ખૂબ જ વિશાળ છે એટલે આવડા મોટા દેશનું જો સંચાલન કરવું હોય તો કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં. એના માટે ઘણી બધી મેનેજમેન્ટની જરૂર પડે. જેમ કે આપણી એક સ્કૂલ છે તો સ્કૂલની અંદર ખાલી સ્ટુડન્ટ અને ટીચર બે હોય તો આખી સ્કૂલનું સંચાલન થાય ન થાય. એના માટે ટ્રસ્ટીઓ હોય, પ્રિન્સિપલ હોય, ટીચર હોય, સ્ટુડન્ટ હોય, આ બધું જ મળી અને આખી સ્કૂલનું સંચાલન છે વ્યવસ્થિત થઈ શકે. તો આ તો આપણા દેશની વાત છે. આપણો દેશ તો ઘણો બધો મોટો છે તો એને વ્યવસ્થિત કઈ રીતે ચલાવવો, એની વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ કંઈક નિયમો બનાવવા પડે, કંઈક રૂલ્સ બનાવવા પડે. તો એ બધી વસ્તુ છે એના માટે આપણે દેશમાં છે એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. બંધારણ એટલે કે એની અંદર આવા બધા કાયદાઓ અને એવું બધાનો સમાવેશ કરેલો હોય. એના વિશે આપણે પછી મોટા સ્ટાન્ડર્ડમાં જશો તો બંધારણ વિશે વધારે ડિટેલમાં આવશે. પણ બંધારણ એટલે તો કે આપણો દેશનું વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે જેની ઘડતર કરવામાં આવેલું છે એને બંધારણ કહેવાય. હવે આ બંધારણ છે ને બધા દેશને પોતપોતાનું બંધારણ એટલે કે રૂલ્સ હોય. જેમ કે આપણી સ્કૂલ છે તો આપણી સ્કૂલના કંઈક એવા સ્પેશિયલ રૂલ્સ હોય કે જે આપણી સ્કૂલની વ્યવસ્થા સાચવવામાં એ રૂલ્સ છે મદદરૂપ થતા હોય. એવી રીતે દરેક સ્કૂલને પોતપોતાના રૂલ અલગ અલગ હોય. આપણી સ્કૂલમાં કંઈક અલગ રૂલ હોય, બીજા લોકોની સ્કૂલમાં પણ કંઈક અલગ હોય, બરોબર? તો પોતાની વ્યવસ્થા જાળવવા માટે જે ઉપયોગી થાય એવા રૂલ્સ છે દરેકને હોય જ છે. તો દેશની વાત કરીએ તો આ વિશ્વની અંદર જેટલા દેશો આવેલા છે એ બધા જ દેશોને પોતપોતાનું બંધારણ હોય. પણ હવે એ બંધારણ અમુક લોકોને લેખિત સ્વરૂપે હોય, અમુકને ખાલી મૌખિક સ્વરૂપે હોય અને અમુક દેશોમાં તો એવું છે કે બંને સ્વરૂપ સાથે પણ હોય, લેખિત અને મૌખિક, બરોબર? તો આ બંધારણ છે એ બધા જ દેશોને પોતપોતાનું હોય અને કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે, લેખિત સ્વરૂપમાં હોઈ શકે અને મૌખિક સ્વરૂપમાં પણ હોઈ શકે. આપણા ભારત દેશમાં બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે એટલે કે રિટનમાં છે, લખેલું છે. અને એ બંધારણ છે એ વિશ્વની અંદર સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. આપણા દેશનું લેખિત બંધારણ જેવડું છે એટલું એનાથી મોટું વિશ્વમાં કોઈ પણ દેશ પાસે એવડું લેખિત બંધારણ છે નહીં. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી પ્રથમ નંબરનું લેખિત બંધારણ છે. આ બંધારણમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરેલી છે અને આપણો દેશ એટલો બધો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની જો વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થાય નહીં. આપણો ભારત દેશ ઘણો બધો વિશાળ છે એટલે કે મોટો છે એટલે એના સંચાલનમાં જો ખાસ પ્રકારની જોગવાઈઓ ન કરેલી હોય તો આપણો દેશ છે એનું સંચાલન વ્યવસ્થિત થાય નહીં. બધા પોતપોતાની રીતે મન પડે એમ વર્તન કરે તો દેશ છે સરખી રીતે ચાલે નહીં. તો હવે આપણે સૌથી પહેલા તો સમાનતા એટલે શું એ જોવાનું છે. તો કે સમાનતા, સમાનતા એટલે સરખાપણું.
જ્યારે બે વસ્તુની વચ્ચે કે બે ગ્રુપની વચ્ચે કે બે દેશની વચ્ચે કે બે વ્યક્તિની વચ્ચે કાંઈ પણ સરખાપણું હોય તો એને શું કહેવામાં આવે? સમાનતા. એટલે કે એક જ વસ્તુ બેમાં સરખી જોવા મળે એને કહેવાય સમાનતા. તો સમાનતા માટે થોડું એવું આપણે કહી શકીએ કે એક નાનું એવું હું તમારી સામે પોએમ રજૂ કરું કે જેના ઉપરથી તમને સમાનતા એટલે શું એ ખબર પડશે. હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ, રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ, બેલા ગુલાબ જુહે ચંપા ચમેલી, બેલા ગુલાબ જુહે ચંપા ચમેલી, પ્યાર પ્યાર ફૂલ ગુથે માલા મેં એક હૈ, હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ, રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ. આપણો ભારત દેશ છે ને એ ભલે આટલો મોટો હોય પણ વિવિધતાઓથી ભરેલો આપણો દેશ છે. એટલે આપણા દેશમાં અલગ અલગ બોલી ધરાવતા માણસો રહે છે, અલગ અલગ ધર્મ ધરાવતા લોકો રહે છે, અને આવી તો દરેકમાં કેટલી પ્રકારની વિવિધતા જોવા મળે. જેમ કે બોલીના આધારે માણસોમાં વિવિધતા હોય, પહેરવેશના આધારે હોય, પછી ધર્મના આધારે હોય, ભાષાના આધારે અલગતા હોય. તો આપણો દેશ છે ને એ પચરંગી દેશ છે, એટલે એમાં અનેક ધર્મના લોકો રહે છે, અનેક બોલી ધરાવતા લોકો રહે છે, અમુક સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. અને છતાં પણ આપણો દેશ છે આટલી બધી વિવિધતાઓ હોવા છતાં પણ એક થઈને રહે છે. એટલે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે એવું આપણે કહી શકીએ. કે જે આપણના ગીતની અંદર પણ કીધું છે કે જુહી ચંપો ચમેલી ગુલાબ, એ બધા ફૂલ કેવા છે? અલગ અલગ છે, પરંતુ એ બધા જ પ્યારા પ્યારા ફૂલ છે. એ માળાની અંદર જ્યારે આપણે એને ગૂંથીએ છીએ ત્યારે એક માળા આખી એક જ બની જાય છે, ત્યારે એમાં અલગ અલગ ફૂલો છે એ દેખાતા નથી. તો એવી જ રીતે આપણા ભારત દેશની અંદર આવા ઘણા અલગ 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 સમુદાયો જૂથો વર્ગો રહે છે, પરંતુ ભારતની અંદર તે બધા જ એક માળા બનીને રહે છે, એક અલગ અલગ ફૂલ થઈને કોઈ રહેતું નથી. એટલે આપણો દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. હવે ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આપણા બંધારણની અંદર એવું લખેલું છે કે દરેક નાગરિકને, ભારતનો જે દરેક નાગરિક છે એને બધાને સમાન તક મળવી જોઈએ, સમાન મોકો મળવો જોઈએ, કોઈ પ્રત્યે ભેદભાવ રાખવાનો નહીં. સમાનતા એટલે સૌ સમાન. સમાનતા એટલે તો કે બધાને સરખી નજરથી જોવું, બધાને સરખી રીતે રાખવું, એને કહેવાય સમાનતા. જેમ કે આપણે બે ભાઈ બહેન હોય કે ત્રણ ભાઈ બહેન હોય તો આપણા મમ્મી પપ્પા છે એ આપણા બધા પ્રત્યે સમાનતા રાખે કે એક ભાઈ કે બહેનને વધારે રાખે માનથી અને બીજું એને ના ગમતું હોય કે એને વધારે વાલું હોય, તો એવું ક્યારેય બની શકે નહીં. એના માટે એના બધા જ બાળકો છે એ માતા પિતા માટે સમાન હોય છે. તો એવી જ રીતે આપણે પણ ભારત માતાના સંતાનો છીએ, ભારત આપણી માતા છે અને આપણે માતાનો દરજ્જો આપેલો છે આપણા દેશને. તો એક માતા માટે છે દરેક હંમેશા સમાન જ હોઈ શકે, કોઈ ઉચ્ચ કે નીચ હોઈ શકે નહીં. સૌને સમાન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે બધાને જો સમાન રાખવા હોય તો બધાને સમાન અધિકારો પણ આપવા પડે અને એને જે કાયદાઓ આપેલા છે એનું રક્ષણ પણ કરવું પડે. તો આ રીતે સમાનતા છે એટલે સમાનતા એટલે સૌને સમાન રાખવા, સૌને સમાન નજરથી જોવા, એને કહેવાય સમાનતા. હવે કાયદાના આધારે સમાનતા એટલે શું એ આપણે જોવાનું છે. ખાલી સમાનતા એટલે તો તમે લોકો સમજી ગયા કે સમાનતા એટલે સરખાપણું, કે બધાને એક સરખી નજરથી જોઈએ અને કહેવાય સમાનતા. તો આપણા ભારત દેશની અંદર દરેક નાગરિકને સમાનતાનો હક આપેલો છે, પણ હવે કાયદાના આધારે સમાનતા એટલે શું એ જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. એટલે કે આપણો દેશ છે ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે કે આપણા દેશની અંદર બધા જ લોકોને પોતપોતાના ધર્મો પાડવાની છૂટ છે. એવું નથી કે કોઈ પણ એક જ ધર્મ પાડવાની છૂટ છે કે બધાએ હિન્દુ ધર્મ જ પાડવો, બધાએ ક્રિશ્ચન ધર્મ જ પાડવો, બધાએ પારસી ધર્મ જ, એવું નથી. આપણા દેશની અંદર દરેક લોકોને પોતાની મરજી મુજબ
એને જે ધર્મ પાળવો હોય, જે ધર્મ અપનાવો એ ધર્મને પાડી શકે છે. બરોબર, જેમ કે હું હિન્દુ ધર્મ પાડું છું, પછીથી મને કદાચ ક્રિશ્ચન ધર્મ સારો લાગે છે તો હું એને પણ અપનાવી શકું છું. અને એવું નહીં કે કોઈ પણ એક જ ધર્મ પાડી શકું, હું બધા ધર્મને મારી રીતે માન આપી શકું, બધા ધર્મને પાડી શકું છું. એટલે આપણો ભારત દેશ છે એ બિન સંપ્રદાયિક છે. તો આ દેશની અંદર અલગ અલગ ધર્મની વ્યક્તિઓમાં સમાનતા કઈ રીતે હોય? તો કે આપણા દેશના બંધારણની અંદર એવું છે કે દરેકના ધર્મને આધારે કોઈ સાથે ભેદભાવ કરવાનો નહીં, કે આ ધર્મના લોકોને વધારે પ્રકારની જોગવાઈઓ આપેલી હોય, વધારે છૂટછાટ આપેલી હોય, પછી બીજા કોઈ પણ અમુક ધર્મો હોય તો એને એના પ્રત્યે કોઈ ભેદભાવ કરવામાં આવેલો હોય, કે એને અમુક કાયદાઓ છે એના માટે એના હિતમાં ન બનાવેલા હોય, એવું આપણા બંધારણની અંદર ક્યાંય જોવા મળતું નથી. દરેક ધર્મને આપણા દેશની અંદર સરખું જ માન મળે છે, કોઈને ઓછું પણ નહીં અને કોઈને વધારે પણ નહીં. એટલે આપણા દેશની અંદર કાયદાની સમાનતા જોઈએ તો એમાં ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓ છે, દરેકને સમાનતા મળે છે. એટલે તો કોઈ પણ ફિલ્ડની અંદર જાઓ તો એમાં ધર્મના આધારે ભેદભાવ થતો હોય એવું તમને ક્યાંય જોવા નહીં મળે. જેમ કે સરકારી નોકરીઓમાં તમે જાઓ તો એમાં પણ તમે જોઈ શકશો કે દરેક ધર્મના વ્યક્તિઓ છે એને સમાન તક હોય, કે આ ધર્મના વ્યક્તિને આ નોકરીની અંદર રાખવામાં ન આવે, કે અમુક ધર્મના લોકોને જ રાખવામાં આવે, એવું આપણને ક્યાંય જોવા મળતું નથી. એટલે આપણા દેશની અંદર દરેક ધર્મના લોકોને સરખું જ માન મળે છે અને બધા જ માટે સરખો કાયદો બનાવેલો છે. એ પછી આપણે જોઈએ સેકન્ડ નંબર, તો ભાષા કે બોલીને આધારે સમાનતા. ભાષા, હવે આપણા દેશની અંદર આપણી રાષ્ટ્રભાષા છે એ હિન્દી છે, પરંતુ આપણા દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલવામાં આવે છે અને જેટલા પ્રદેશો એટલી ભાષા છે એમ પણ કહી શકીએ. અને એક ગુજરાતીમાં કહેવત પણ છે ને કે બાર ગાવે બોલી બદલાય, એટલે એક એવો પ્રદેશ હોય એ પોતાની અલગ બોલી બોલતો હોય, પછી બીજા પ્રદેશમાં તમે જાઓ તો અલગ. જેમ કે રાજ્ય પ્રમાણે તો ઠીક કે અલગ ભાષા આપણે બોલતા જોઈએ, કે ચલો મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલે, ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલે છે, પંજાબમાં પંજાબી ભાષા બોલતા હોય, મારવાડી ભાષા બોલતા હોય, પરંતુ હું એક જ પ્રદેશની વાત કરું કે ખાલી આપણા ગુજરાત રાજ્યની જ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ગુજરાતી ભાષા બોલે, પણ ગુજરાતીમાં પણ પાછા કેટલા બધા પ્રકાર, જેમ કે કાઠિયાવાડી ભાષા છે, ચરોતરી ભાષા છે, પછી ભાવનગર સાઈડની અલગ ભાષા છે. બરોબર, તો એ રીતે અલગ અલગ પ્રદેશો વાઇઝ પણ અલગ અલગ ભાષા છે બોલાતી હોય છે. પરંતુ ભાષાના આધારે આવી રીતે ક્યાંય જ ભેદભાવ જોવા મળતો નથી. દરેક નાગરિકને પોતાની ભાષા બોલવાનો છૂટ છે, પોતાની બોલી બોલવાનો છૂટ છે, પરંતુ એના આધારે એને ક્યાંય જ કોઈ ક્યારેય કોઈ નુકસાન થતું નથી કે એની તરફ કોઈ મતભેદ થતા નથી. દરેક જગ્યાએ જાય તો એને ભાષાના આધારે હંમેશા સમાનતા રહે છે. જેમ કે ઇંગ્લિશ ભાષા બોલતા હોય તો એને વધારે તકો આપવામાં આવે, હિન્દી બોલતા હોય ને એનાથી થોડી ઓછી તક આપવામાં આવે, ને ગુજરાતી વાળાને તો ક્યાંય તક જ ના મળે. એવું ક્યાંય આપણા બંધારણની અંદર કે આપણા દેશના કોઈ જ કાયદાની અંદર એવો કોઈ ભેદભાવ જોવા મળતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા બંધારણની અંદર આપણા દેશના સમાનતાના જે કાયદાઓ છે એની અંદર પણ ભાષા કે બોલીને આધારે દરેકને સમાનતાનો હક મળેલો છે અને સમાનતાના કાયદાઓ લાગુ પડે છે. તમે કોઈ પણ બોલી બોલો બધાને સમાન જ ગણવામાં આવે છે. એ પછી જોઈએ આપણે ત્રણ નંબર, શિક્ષણ મેળવવામાં સમાનતા. શિક્ષણમાં પણ કે ચલો અમુક જ્ઞાતિના લોકો છે એને શિક્ષણ મેળવવાનો હક છે, બાકીના લોકોએ શિક્ષણ મેળવવું નહીં, એવું આપણા દેશમાં ક્યાંય જોવા મળતું નથી. ઉલટાનું આપણા દેશમાં તો એવો અભિગમ છે અત્યારે કે મફત સાર્વત્રિક શિક્ષણ મળે બધાને, ફરજિયાત મફત અને સાર્વત્રિક શિક્ષણનો અભિગમ છે અત્યારે ચાલુ છે, કે દરેક નાગરિક છે એ ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો મેળવે જ, કે જેના કારણે એને સામાન્ય વાંચતા લખતા તો આવડે જ અને થોડું ઘણું અક્ષર જ્ઞાન તો એનામાં આવવું જ જોઈએ. અને સાક્ષરતાનો દર ઊંચો લઈ આવવા માટે સરકાર હંમેશા પ્રયત્નો કરતી જ રહે છે. તો આ શિક્ષણના જે કાયદાઓ છે એમાં પણ ક્યાંય જ ભેદભાવ કરવામાં આવતો નથી, દરેકને સમાન તકો આપવામાં આવેલી છે. કોઈ પણ વ્યક્તિ
કોઈ પણ ફિલ્ડમાં જે એને શિક્ષણ લેવું હોય, ઉચ્ચ અભ્યાસ માટે પણ કોઈ પણ ફિલ્ડ એને સિલેક્ટ કરવું હોય તો એ લોકો કરી શકે છે. એમાં કોઈ જ પાબંદી કોઈને લગાવવામાં આવતી નથી કે તમારે આ જ ફિલ્ડ પસંદ કરવાનું છે, આ જ્ઞાતિવાળાએ આ જ ફિલ્ડ અપનાવવાનું છે, આ ભાષા ન આવડતી હોય તો તમારે આ જ અભ્યાસ કરવાનો છે, એવો કોઈ જ નિયમ નથી. તમારી મરજી મુજબ તમને જેટલું ઈચ્છો એટલું શિક્ષણ તમે મેળવી શકો છો. અને એના માટે સરકાર છે દરેકને સમાન કાયદાઓ લાગુ પાડે છે, એટલે કે બધા જ ને બધા લોકોને સમાન તકો આપવામાં આવેલી છે શિક્ષણની બાબતમાં. છતાં પણ અમુક એવી જ્ઞાતિઓ પણ છે, અમુક એવા નિમ્ન વર્ગના જે જૂથો છે કે જે સમાજથી એની જે આંતર રેખા છે એનાથી પણ ખૂબ નીચે એની પરિસ્થિતિ છે, ખૂબ પછાત વર્ગો છે, તો એનામાં થોડી ઘણી જાગૃતતાનો અભાવ પણ હોય અને એ લોકો શિક્ષણનું મહત્વ પણ ન જાણતા હોય, તો એના માટે સરકાર છે એ ખાસ જોગવાઈ કરે છે. જેમ કે એસસી એસટી ઓબીસી જ્ઞાતિઓ હોય કે જે પછાત વર્ગ હોય એમના માટે સરકાર એવી ખાસ જોગવાઈ કરે કે એને વધારે છૂટછાટ આપે કે એ લોકો શિક્ષણ તરફ આકર્ષાય અને શિક્ષણ લેવા માટે પ્રેરિત થાય. એના માટે એને સ્પેશિયલ, જેમ કે તમે જુઓ તો અત્યારે સરકાર છે એ મફત પાઠ્યપુસ્તકો આપે છે, સાયકલો પણ આપે છે, અને પછી ઉચ્ચ અભ્યાસમાં તમે જુઓ તો સ્કોલરશીપની પણ વ્યવસ્થા હોય છે કે કોઈ આર્થિક રીતે કોઈ પરિવાર છે એ એટલું બધું કેપેબલ ન હોય કે એમના બાળકની ફી ભરી શકે, તો ફીના આધારે એના માતા પિતા છે એના બાળકને અભ્યાસ કરાવી શકતા ન હોય. અને બાળક ખરેખર ટેલેન્ટેડ હોય તો એને સરકાર છે એ સ્કોલરશીપ આપે, એટલે એને આર્થિક સહાય આપે કે એને ફી ભરવામાં સરકાર છે મદદ કરે, તો એ બાળક છે એ આગળનો અભ્યાસ કરી શકે. એટલે પૈસાના વાકે કે ફીના વાકે એ બાળક છે એ શિક્ષણથી વંચિત ના રહે, તો એની એક સ્પેશિયલ જોગવાઈ કરેલી છે સરકારે. તો એને આપણે એવું ન કહી શકીએ કે સરકારે ભેદભાવ કર્યો છે કે સમાનતાના નિયમનો ભંગ કરેલો છે, બરોબર, પરંતુ એને રક્ષણાત્મક ભેદભાવ કહેવાય કે એને સ્પેશિયલ રક્ષણ આપે અને જે નીચા સ્તરમાં જીવે છે જે લોકો એને પણ બધાની સમાન લઈ આવવામાં થોડી ઘણી વધારે હેલ્પ કરે છે. તો આવું પણ ઘણી વખત આપણે બનતું જોઈએ છીએ. તો એનો મતલબ પરંતુ એવો નથી કે સરકાર છે એ ભેદભાવ કરે છે, તો શિક્ષણમાં પણ દરેકને સમાન તકો રહેલી છે. એ પછી આપણે જોઈએ વ્યક્તિગત વિકાસમાં સમાનતા. વ્યક્તિગત એટલે કે આપણું પોતાનું, ખાલી વ્યક્તિગત હું વાત કરું તો વ્યક્તિગત એટલે મારી ખુદની જ વાત કરું, પછી એમાં હું બીજા કોઈનો સમાવેશ કરું નહીં, એને કહેવાય વ્યક્તિગત. હવે વ્યક્તિગત વિકાસ કરવો, આખા દેશના વિકાસનું નહીં પરંતુ હું વ્યક્તિગત વિકાસની વાત કરું કે મારે મારો વિકાસ કરવો છે, કે હું અત્યારે મારે હજી આગળ ભણવું છે કાંઈ પણ, અથવા તો મારે કોઈ એવી ડિગ્રી મેળવવી છે કે જેના કારણે હું મારો વિકાસ કરી શકું, વધારે સારી નોકરી મેળવી શકું કે કોઈ મોટું સ્ટેજ મેળવી શકું, તો એના માટે મારે ખૂબ ભણવું પડે, ખૂબ અનુભવની જરૂર હોય, બરોબર. તો એ વિકાસ માટે જે હું મહેનત કરતી હોઉં તો એમાં પણ સરકારના એવા કોઈ રૂલ્સ નથી કે તમને એમાં કોઈ પાબંદી લગાવે કે તમારે આ ફિલ્ડમાં નથી જવાનું, કે તમારું વિકાસનું સ્તર અહીં સુધી જ છે, તમારે આનાથી આગળ તો જવાનું જ નથી એમ. તમે ટીચર બની ગયા તો બસ ત્યાં સુધી કાફી છે, હવે ત્યાંથી તમારે આગળ પ્રિન્સિપાલ બનવું હોય તો તમે બની શકો ને, એવો કોઈ નિયમ નથી. જો મારે મારી ખુદની ઈચ્છા હોય તો હું શિક્ષકમાંથી પ્રિન્સિપાલ પણ બનું, પ્રિન્સિપાલમાંથી ટ્રસ્ટી પણ બનું, અને ક્યારેક કોઈક મોટા સરકારી હોદ્દા ઉપર પણ હું આવી શકું છું, તો એમાં કોઈ પ્રત્યે ભેદભાવ નથી. મારી રીતે મારે જેમ કરવું હોય, મારો વ્યક્તિગત વિકાસ કરવો હોય તો એ હું કરી શકું છું. એવી જ રીતે તમે પણ, જેમ કે 12મા ધોરણ પછી તમારે સાયન્સ લેવું છે, આર્ટ્સ લેવું છે, કોમર્સ લેવું છે, સાયન્સ પછી તમારે એન્જિનિયરિંગમાં જવું છે કે મેડિકલ લાઇનમાં જવું છે, તમારો વિકાસ તમારે કઈ દિશા તરફ કરવો છે એ તમારી જાતે તમે નક્કી કરી શકો છો, એમાં તમને કોઈ જ નિયમનું પાબંદી છે નહીં. એટલે વ્યક્તિગત વિકાસની અંદર પણ બધા જ ને સમાનતાઓ રહેલી છે, કોઈ પ્રત્યે કોઈ એવા નેગેટિવ કાયદાઓ બનાવવામાં આવેલા નથી. એ પછી જોઈએ આપણે કે લિંગ આધારિત સમાનતા. લિંગ એટલે કે સ્ત્રી પુરુષ હોય એને લિંગ કહેવામાં આવે છે, બરોબર. તો સ્ત્રી પુરુષ છે એને પહેલાના જમાનામાં એવું હતું કે ઘણી બધી અસમાનતાઓ હતી કે અમુક વર્ક છે, અમુક પ્રકારનું કામ છે લેડીઝો કરી શકતી નહીં. જેમ કે લેડીઝ છે ઘરની બહાર નીકળે નહીં, એને માત્ર ને માત્ર રસોઈ બનાવવાની, ઘરનું કામ કરવાનું, એમના બાળકોનો ઉછેર કરવાનો, એમના ઘરની અંદર જે વડીલો હોય એમની સેવા કરવાની, ટૂંકમાં ચાર દિવાલની અંદર રહી, ઘરમાં જ રહી અને
એ ઘરનું જ બધું વર્ક છે લેડીઝ કરતી હતી, પરંતુ બહાર આવી રીતે આર્થિક ઉપાર્જન કરે, બહાર પૈસા કમાવા જાય એવી એવી વસ્તુ છે પહેલાના જમાનામાં પોસિબલ નથી કે બહુ પ્રચલિત પણ નથી અને એને બહુ માન્યતા પણ આપવામાં આવતી નથી. પરંતુ અત્યારે સરકારે એવા કાયદાઓ બનાવેલા છે કે તેમાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન હકો આપેલા છે. પેલા એવું પણ હતું કે અમુક ફિલ્ડની અંદર તો લેડીઝને પ્રવેશ જ આપવામાં આવતો અને કદાચ લેડીઝને ઘરમાંથી છૂટ મળે કે વાંધો નહીં, તમારે બહાર જઈને કોઈ કામ કરવું હોય તો કરો, પરંતુ એવા કાયદાઓ પણ નહોતા. અને ખાસ કરીને જ્યારે અંગ્રેજોના વખતમાં વાત કરીએ ત્યારે તો બિલકુલ પણ સ્ત્રીઓની સ્થિતિ છે ખૂબ જ દયાજનક હતી. પરંતુ હવે આપણા બંધારણની અંદર જ્યારથી આપણને આઝાદી મળી, આપણા બંધારણનું ઘડતર થયું ત્યારથી લિંગમાં દરેકને સમાનતા આપવામાં આવેલી છે, એટલે સ્ત્રી પુરુષને બંનેને સમાનતા આપવામાં આવેલી છે. જે કામ પુરુષ કરી શકે છે એ સ્ત્રી પણ કરી શકે છે, અને વેતનમાં એટલે કે એમનો જે પગાર મળતો હોય એમને એમાં પણ સમાનતા હોય. એવું નહીં કે લેડીઝ છે તો એને ઓછો પગાર આપવાનો, જેન્ટ્સ હોય કોઈ વર્કર હોય તો એને વધારે પગાર આપવાનો, એવી કોઈ જ અસમાનતા છે એ લેડીઝ અને જેન્ટ્સમાં કરવામાં આવતી નથી. અને આપણા સમાજની અંદર આપણે જોઈએ તો લિંગમાં આપણે જનરલી અત્યાર સુધી બે જ લિંગો વિશે અને એની જ વધારે વાતચીતો થતી હોય કે સ્ત્રી અને પુરુષ બે, પણ તું ત્રીજી લિંગ પણ છે એને થર્ડ જેન્ડર આપણે લોકો કહીએ છીએ. તો એના માટે પણ અત્યારે સરકારે કાયદા ઘડેલા છે, કેમ કે પહેલા એમને છે ક્યાંય સ્થાન હતું નહીં, એને નોકરીમાં પણ ક્યાંય સ્થાન હતું નહીં, પરંતુ હવે એવા ઘણા બધા સુધારાઓ કરેલા છે કે જે લોકો એને આપણે કિન્નર કહીએ છીએ થર્ડ જેન્ડર, તો એ લોકોને પણ કાયદાની સમાનતા મળે એ માટે અત્યારે પ્રયત્નો થયેલા છે અને હવે તો એમને પણ સમાનતા મળેલી છે. એટલે કોઈ પણ લિંગ હોય, તમારી લેડીઝ હોય જેન્ટ્સ હોય કે તમે થર્ડ જેન્ડર હો, પરંતુ તમને દરેકને સમાન તક દરેક વસ્તુમાં મળેલી છે. અભ્યાસમાં પણ પહેલા થર્ડ જેન્ડર હોય કે જે કિન્નર લોકો એને એના માટે કોઈ જ ફેસિલિટી હતી નહીં, એને અભ્યાસ કરવા જવું હોય તો એમાં ખાલી માત્ર અમુક ફોર્મની અંદર બે જ ઓપ્શન આપેલા હોય કે તમે સ્ત્રી લિંગમાં આવો છો કે પુરુષમાં, તો એ બેમાં જ તમારે ટીક કરવાનું હોય. તમે જો મેલ હો એટલે કે પુરુષ જાતિમાં આવતા હો તો તમારે એમાં ટીક કરવાનું, અને જો લેડીઝ જાતિમાં આવતા હો તો એમાં ટીક કરવાનું સ્ત્રી જાતિમાં, બરોબર. પરંતુ થર્ડ જેન્ડર માટે કોઈ જ વિશેષ છે એ જોગવાઈઓ હતી નહીં, એટલે એ લોકોને કદાચ ધારે એને ઈચ્છા હોય, એને ભણવાની ઈચ્છા હોય, એને નોકરી કરવાની ઈચ્છા હોય તો પણ તે લોકો કરી શકતા નહોતા. તો એના માટે પણ હવે આ સુધારાઓ થઈ ગયેલા છે, એટલે કાયદાના આધારે જે સમાનતા છે એમાં એ પણ એનો પણ સમાવેશ થાય કે લિંગ આધારિત સમાનતા, એટલે કે કોઈ પણ લિંગ હોય, તમે ગમે તે રીતે જન્મ લીધો હોય સ્ત્રી તરીકે પુરુષ તરીકે યા થર્ડ જેન્ડર તરીકે, તો તમને દરેક લિંગના લોકોને સમાન હકો મળેલા છે અને બધા જ પ્રત્યે સરકાર છે સમાનતા રાખે છે. અને એ પછી આપણે લાસ્ટ જોઈએ તો કે વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. દરેક નાગરિકને વિચારોની અભિવ્યક્તિ, અભિવ્યક્તિ એટલે કે મારા મનની અંદર જે વસ્તુ હાલતી હોય એ મારા વિચારોને હું તમારા સુધી પહોંચાડું, બોલીને પહોંચાડું કે લખીને પહોંચાડું કે કાંઈ પણ રીતે પણ મારા વિચારો તમારા સુધી રજૂ કરું, તમારી સમક્ષ વ્યક્ત કરું, એને શું કહેવાય? વિચારોની અભિવ્યક્તિ. તો આ વિચારોની અભિવ્યક્તિ પણ દરેક નાગરિક પોતાના વિચારો છે એ સમાજ સુધી કે સરકાર સમક્ષ રજૂ કરી શકે છે, એમાં પણ દરેકને સમાનતા આપેલી છે. આપણા વિચારો કોઈ પણ સ્વરૂપમાં હોય, લેખિત સ્વરૂપમાં, મૌખિક સ્વરૂપમાં, આપણે આપણા વિચારો છે એ બીજા સમક્ષ રજૂ કરી શકીએ છીએ, એટલે એને વાણી સ્વાતંત્ર્ય પણ કહી શકીએ. વાણી એટલે આપણે જે બોલીએ છીએ એ બાબતમાં પણ આપણને સ્વતંત્રતા આપેલી છે સરકારે કે તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલી શકો છો, એટલે કે તમારા વિચારો છે એ અભિવ્યક્ત કરી શકો છો. તો આ હતી સમાનતાની વાત. તો આજે આપણે 14 નંબરનું ચેપ્ટર લોકશાહીમાં સમાનતા, તો એમાં સૌથી પહેલા આપણે જોયું કે લોકશાહી એટલે શું. તો લોકશાહી એટલે એવી સરકારની વ્યવસ્થા કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતું જે શાસન છે એને શું કહેવામાં આવે છે? લોકશાહી, કે જેમાં લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવેલું હોય અને એના દ્વારા જે સરકાર ચાલતી હોય એને આપણે લોકશાહી સમાનતા, લોકશાહી કહી શકીએ શાસન. અને આ લોકશાહી શાસનની અંદર સમાનતા કઈ રીતે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું હતું. એમાં સૌથી પહેલા આપણે કાયદાના આધારે બધાને કેવી રીતે સમાનતા મળે છે તો એ ટોપિક વિશે આપણે અહીંયા ચર્ચા કરી.
હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં પણ જોશું કે મતાધિકારમાં કેવી રીતે સમાનતાઓ મળે છે, પછી બાળ મજૂરીમાં અને શ્રમ અને મહેનતાણું છે લોકશાહીમાં કઈ રીતે બધાને સમાનતાઓ મળે છે, તો એના વિશેની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આ લેક્ચરને અહીંયા આપણે એન્ડ કરીએ અને હવે આપણે જે બુધવારનું લેક્ચર આવશે એમાં આપણે આ ચેપ્ટરમાં આગળ છે જોશું કે આગળ શું આવે છે, બરાબર? તો ત્યાં સુધી આપણે આટલું જ રાખીએ અને કાંઈ ડિફિકલ્ટી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? તો અત્યાર માટે અહીં આટલું જ રાખીએ અને આ લેક્ચરને હું એન્ડ કરું છું. ત્યાં સુધી બધા આવજો.